हेलो फ्रेंड्स, वेलकम टू बुशा स्टडी. ओ पीयूष बुशा आपનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીપીએસસી એક્ઝામ માંગાવ લેવેલી એક્ઝામ પેપરમાં ગણિતના દાખલાનું સોલ્યુશન જોશું. જોઈએ તો તેમાં પેપર પ્રિન્સિપાલ ગવર્મેન્ટ આઈડિયલ રેસિડેન્ટલ સ્કૂલ ક્લાસ 2 નું પેપર 25/11/2018 ના રોજ લેવાયેલું હતું. તેમાં આપણે 15 જેવા દાખલાનું સોલ્યુશન ગણિતનું જોશું. તો સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ દાખલો શું કહે છે? એક વ્યક્તિ 4:5 ના ગુણોત્તરમાં બે અલગ જગ્યાએ રોકાણ કરે છે. જો તેને પ્રથમ રોકાણમાં 15% નફો, બીજા રોકાણમાં 10% ખોટ થાય તો તેને કુલ રોકાણના સાપેક્ષ તેને કેટલા ટકા નફો કે ખોટ થાય? મતલબ કે એને બે અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું છે 4:5 માં. એક જગ્યાએ એને 15% નફો થાય છે, જ્યારે બીજી જગ્યાએ તેને 10% ખોટ થાય છે. તો જોઈએ તો એને બંનેને ભેગું કરીએ તો શું નફો થશે કે ખોટ, અને કેટલી એ ટકામાં શોધવાનું છે. સોલ્યુશન જોઈએ તો શું કહે છે? ધારો કે એને એક રકમ 4 અને એક રકમ 5 જેમ મૂકી છે. તો આપણે એને જોઈએ તો 4 જેમ મૂકી છે એ 15% નફો છે, 5 જેમ મૂકી છે એમાં 10% ખોટ છે. તો આપણે એવી રકમ ધારી લઈએ કે 4:5 માં વિભાજન થતી હોય અને એના ટકા કાઢવામાં પણ તે સંખ્યા સરળ બને. તો આપણે એવી સંખ્યા ધારી કે ધારો કે તે સંખ્યા 90 હશે. આપણે એવું રકમ લઈ લીધી. આમાં આપણે ચોક્કસ રકમ લેવાની એવું નથી કીધું. આપણે ખાલી ટકા નફો થયો છે કે કેટલા ટકા ખોટ ગઈ છે એ શોધવા માટે આપણે શું કર્યું, 90 રૂપિયા ધારી લીધા. ધારો કે 90 રૂપિયા એની પાસે હતા. હવે 90 રૂપિયા મેં 40% એક જગ્યાએ રોકાણ કર્યું અને 40 રૂપિયા એક જગ્યાએ રોકાણ કર્યું અને 50 રૂપિયા બીજી જગ્યાએ રોકાણ કર્યું, આપણે એવું કહી શકીએ. અને જો 40 રૂપિયા જે જગ્યાએ રોકાણ કર્યું એમાં એને 15% નફો થયો છે અને 50 રૂપિયા જે જગ્યાએ રોકાણ કર્યું છે એમાં તેને 10% ખોટ ગઈ છે. તો જોઈએ તો એનું જોઈએ તો 40 રૂપિયા જ્યાં રોકાણ કર્યું ત્યાં 15% નફો થયો હોય તો એને કેટલા રૂપિયા મળ્યા હોય 40 ના? તો આપણે એવું પેલી રકમમાં જોયું તો 40 ના 115%, મતલબ કે 15% એને નફો થયો છે. એટલે 100 આપણે ટકા શોધીએ તો 100% તો હોય એમ આપણે 15% એડ કરી દઈએ એટલે સીધી જ આપણે એની રકમ મૂળ રકમ સીધી મળી જાય. તો આપણે શું કર્યું, 115/100 આપણે 40 ના કાઢ્યા તો આપણે 46 રૂપિયા મળ્યા. એના મતલબ કે એક જગ્યાએ એને 40 રૂપિયા રોકાણ કર્યું હશે ત્યાં એને 46 રૂપિયા મળ્યા હશે, બરોબર. જેની બીજી જગ્યાએ એને 50 રૂપિયા રોકાણ કર્યું હતું એમાં એને 10% ખોટ ખાધી છે. મતલબ કે 100 - 10 એટલે 90% સીધી જ આપણે રકમ મળી જાય. એને કેટલા રૂપિયા મળ્યા હશે વર્ષના અંતે? તો જોયું તો 50×90 = 100, તો એને 45 રૂપિયા મળ્યા. મતલબ કે એની બીજી જગ્યાએ એને રોકાણ કર્યું હતું એમાં એને વર્ષના અંતે 45 રૂપિયા મળ્યા. એના મતલબ કે પ્રથમ જગ્યાએ 46 રૂપિયા અને બીજી જગ્યાએ 45 રૂપિયા મળ્યા. મતલબ કે બંનેનો સરવાળો કરીએ તો કેટલા રૂપિયા મળ્યા એની પાસે? 91 રૂપિયા મળ્યા. મતલબ કે તે માણસે 90 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને વર્ષને અંતે એને 91 રૂપિયા મળ્યા. એનો મતલબ કે વર્ષની અંતે એને 1 રૂપિયાનો ફાયદો થયો. જો 1 રૂપિયાનો ફાયદો થયો હોય તો એને નફા શોધવો હોય તો શું કરવું પડે? નફો બરાબર નફાનું સૂત્ર મૂકવું પડે. તો નફાનું સૂત્ર શું? તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 એવું થાય. તો વેચાણ કિંમત કેટલી હતી? 91. મૂળ કિંમત કેટલી હતી? તો 90. 90 91 - 90 કરી તો 1 આવે, બરોબર. અહીં આપણે 1 મૂકો, છેદમાં 90 90 ના, તો નફો હોય તો મૂળ કિંમત નીચે આવે સૂત્ર પ્રમાણે, ગુણ્યા 100. તો આપણે સાદરૂપ આપીએ તો 1 મિનિટ ઉડશે તો 10 ના છેદમાં 9, તો એનું સાદરૂપ આપીએ તો 1.11% નફો થયો. એનો મતલબ કે એને 1.11% નફો થયો હશે. આન્સર આવે બી. જોઈએ બીજો દાખલો. બીજો દાખલો શું કહે છે કે 14,591 માં નાનામાં નાની કઈ સંખ્યાને ઉમેરવાથી 12 વડે વિશેષ વિભાજ્ય સંખ્યા મળશે? મતલબ કે આમાં એવી કઈ સંખ્યા ઉમેરવું તો 12 વડે વિભાજન થઈ શકે? તો આપણે પહેલા તો 12 ની ચાવી આવડવી જોઈએ. 12 ની ચાવી આવડવા માટે તો પહેલા આપણે 3 અને 4 ની ચાવી આવડવી જોઈએ. તો આપણે સોલ્યુશન જોઈએ. જુઓ, 12 ની ચાવી માટે 3 અને 4 ની ચાવી આવડવી જોઈએ. તો 3 ની ચાવી શું કહે છે કે બધી સંખ્યાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. 1, 4, 5, 9 અને 1 આ 5 સંખ્યાનો વિભાજન સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે એવું કહી શકાય, બરોબર. તો 4 ની ચાવી શું કહે છે કે પાછળની 2 અંક સંખ્યા હોય એ 4 વડે વિભાજ્ય હોવી તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય છે એવું કહી શકાય. એનો મતલબ કે જો હું આને 3 વડે વિભાજ્ય કરવા માટે આપણે સરવાળો કરીએ તો 1 ને 4 5, 5 ને 5 10, 10 ને 9 19, 19 ને 1 20. મતલબ કે આનો સરવાળો 20 થાય છે. હવે મારે 3 વડે વિભાજ્ય કરવી હોય તો 21 હોય તો 3 વડે વિભાજ્ય થઈ શકે. એનો મતલબ કે મારે આ સંખ્યામાં 1 ઉમેરવા પડે. હું આ સંખ્યામાં 1 ઉમેરું તો 3 અને 4 વડે બંને વડે વિભાજ્ય થઈ જશે. 3 માટે તો 21 થાય સરવાળો, તો 1 ઉમેરીએ તો બરોબર. અને જો
એક ઉમેરીએ તો 92 સંખ્યા આવે, 92 ચાર વડે પણ વિભાજ્ય છે, એનો મતલબ 3 અને 4 બંને વડે વિભાજ્ય થઈ જાય જ્યારે એમાં એક ઉમેરીએ તો. તો એનો મતલબ કે નાના બનાની સંખ્યા કઈ દીધી હતી? એક. તો આપણે મળી એક, પણ આ જવાબમાં જોયું તો આપણા એક પણ જગ્યાએ એક હતું નહીં, એનો મતલબ આન્સર આવશે ડી, સાચો આન્સર આવશે એક. જોઈએ આપણે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો શું કહે છે કે 200 મીટર લાંબી ટ્રેનને એક 350 મીટર લાંબા પુલને પસાર કરતા 10 સેકન્ડ લાગે છે, તો તેની ઝડપ કેટલી હશે એ શોધવાનું છે. મતલબ કે ટ્રેન છે એ પુલને પસાર કરે છે, 10 સેકન્ડમાં પસાર કરી દે છે, આપણે ખાલી એનું ઝડપ શોધવાનું છે. હવે સોલ્યુશન જોઈએ. શું કહે છે કે મારી પાસે પુલ છે આ અને ટ્રેન આવી રહી છે. હવે ટ્રેનની લંબાઈ આપી છે 200 મીટર, બરાબર છે. પુલની લંબાઈ આપી છે 350 મીટર. એનો મતલબ કે ટ્રેનને જ્યારે ટ્રેન પુલની અંદર એન્ટર થશે અને સંપૂર્ણ ટ્રેનને અહીંથી પસાર થવા માટે એનો પાછળનો છેડો પણ જો પસાર થઈ જાય ત્યાં લગીને ટ્રેનને પસાર થવી પડે. એનો મતલબ કે ટ્રેનની લંબાઈ વધતા પ્લેટફોર્મની લંબાઈ, મતલબ કે પુલની લંબાઈ, બંનેનો સરવાળો કરીએ એટલું એનું કુલ અંતર મળે. મતલબ કે 200 વત્તા 350 નું અંતર કરીને 550 મીટર મળ્યું. મતલબ કે ટ્રેનને 550 મીટર નું અંતર કાપવું પડશે, 350 નહીં, કેમ કે ટ્રેન હતા આપણે એડ કરવી પડે, એટલે હવે ટ્રેનને અંતર કાપવાનું રહેશે 550 મીટર, બરોબર. સમય કેટલો લાગે છે? તો 10 સેકન્ડ સમય લાગે છે. તો આપણે શોધવાનું છે ઝડપ. આનું સીધું સૂત્ર છે ઝડપ, ટ્રેન અને સમયનું, ડી બરાબર એસટી. આ સૂત્ર આપણે ગમે ગોખી જ નાખવાનું, ડી બરાબર એસટી. ડી એટલે શું છે? અંતર. એસ એટલે ઝડપ, ટી એટલે સમય. આમાં હવે જી શોધવાનું એને આપણે કરતા કરવાનું, બાકી નાને એક બાજુ જવા દેવાનું. આપણે એસ એટલે ઝડપ શોધવાની છે, તો આ ટી અહીં ગુણાકારમાં છે, સામેની બાજુ જોઈએ તો માંગર કરતા, એટલે શું થયું? એસ બરાબર ડી ના છેદમાં ટી. હવે ડી આપણી પાસે શું છે? 550 બરોબર ઈશું છે મીટર, બરોબર. ટી આપણી પાસે 10 સેકન્ડ છે, એનો મતલબ કે આ મીટર પર સેકન્ડ જવાબ આવ્યો 55 મીટર પર સેકન્ડ. પણ મેં આન્સર જોયું તો કિલોમીટર પર અવર જોવાનો છે, તો મતલબ કે મીટર પર સેકન્ડમાંથી મારે કિલોમીટર પર અવરમાં જવું હોય તો શું કરવું પડે? આ નાના એકમમાંથી આપણે મોટા એકમમાં જવું હોય, જો નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું, તો જે એકમમાં જવાનું હોય એ સંખ્યા ઉપર આવે. મતલબ કે મોટા એકમમાં જવાનું તો મોટી સંખ્યા ઉપર આવે, મતલબ કે 18/5. આ રીતે આપણે યાદ રાખી લેવાનું. તો નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે આપણે 18/5 વડે ગુણ્યા, તો અહીંયા આપણે સાદરૂપ આપીએ તો 11 × 18, મતલબ કે 198 કિલોમીટર પર અવર ટ્રેનની ઝડપ હશે, એટલે આન્સર આવશે સી. જોઈએ આપણે ચોથો દાખલો. ચોથો દાખલો શું કહે છે? જો એક કાટકોણ ત્રિકોણની બે બાજુઓના માપ 7 અને 12 હોય તો તેની પરિવૃત્તની ત્રિજ્યા કેટલી થાય? મતલબ કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે, એની પરિવૃત્તની ત્રિજ્યા મારે શોધવાની છે. સોલ્યુશન જોઈએ. મારી પાસે કાટકોણ ત્રિકોણ છે, હવે અહીંયા માપને ભૂલ આપી છે, અહીંયા 7 નહીં આવે, 5 આવશે. અહીંયા 5 આવશે તો જ આન્સરમાં આપણે જવાબ આપી શકશું. જોઈએ, જો 5 અને 12 હોય તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે જોઈએ તો ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો શું કરવું પડે? સામેની બાજુનો વર્ગ બરાબર આ બંને બાજુના વર્ગનો સરવાળો, કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમાણે. તો જોયું તો 169 આવશે, એસી સ્ક્વેર, તો એસી આપણે 13 મળ્યા, મતલબ કે એસી નું માપ મળ્યું 13. હવે મારા પાસે સૂત્ર છે કે કાટકોણ ત્રિકોણની પરિવૃત્ત, મતલબ કે પરિવૃત્તની ત્રિજ્યા, મતલબ કે એની પરિવૃત્ત એટલે 12 વર્તુળ દોરું એની ત્રિજ્યા મારે શોધવાની છે. તો આ ત્રિજ્યા કેટલી હોય? હવે એના માટે આપણી પાસે સીધું સૂત્ર જ છે. જો પરિવૃત્ત કીધું હોય તો કર્ણની અડધી બાજુ થાય, આ કર્ણ મળે એની અડધી બાજુ, મતલબ કે કર્ણ મળ્યા 13 ના અડધા 6.5, સાચો આન્સર આવશે સી. અહીંયા રકમમાં આપણે ખાલી 5 કરવાના હતા, અહીંયા રકમમાં થોડીક મિસ્ટેક છે, તો સાચો આન્સર આવશે સી. હવે જો અંતરવૃત્ત કીધું હોત તો શું થાત? અંતરવૃત્ત માટે આપણે બીજું સૂત્ર છે એ આપણે પછી જોશું. જોઈએ તો હવે પાંચમો દાખલો. પાંચમો દાખલો શું કહે છે? નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? તો માહિતી કઈ છે? 3, 4, 12, 67, 32, 43, 18 અને 8. તો આ 8 સંખ્યાનું મધ્યસ્થ શું થાય? તો મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે? પહેલા તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ચડતા ક્રમમાં એટલે 3, 4, 8, 12, 18, 32, 43, 67. હવે 8 સંખ્યાનો આપણે મધ્યસ્થ, એટલે મધ્ય શોધવા માટે એની વચ્ચેની સંખ્યા શોધવાની, મતલબ કે 8 સંખ્યામાં વચ્ચેની સંખ્યા કઈ આવે? તો ભાઈ 12 અને 8 ની વચ્ચેની, મતલબ કે આ બાજુ પણ 3 સંખ્યા અને આ બાજુ પણ 3 સંખ્યા કાઢીએ એટલે અહીંયા 4 અને 5 ની સંખ્યા આવશે. હવે આ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે એની મધ્યસ્થ મળે. તો 12 વત્તા 18 ભાગ્યા 2 કરવું એટલે 30/2 એટલે મને મળ્યું 15, મતલબ કે મધ્યસ્થ આવ્યો 15. જોઈએ આપણે છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો શું કહે છે? 6 પુરુષ અને 5 સ્ત્રીઓ એક કામ 10 દિવસમાં પૂર્ણ કરે છે,
જ્યારે ચાર પુરુષ અને સાત સ્ત્રીઓ એક કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે. તો 6 સ્ત્રી અને 12 પુરુષ એક કામ આ મતલબ કે આ કામ કરતા કેટલા દિવસ લાગશે? હવે આપણે આમાં કુલ કામ શોધી લઈએ પેલા. બરોબર, એક સ્ત્રી અને એક પુરુષનો કામનો દર શોધી લઈ. એટલે આપણે 6 સ્ત્રી અને 12 પુરુષ કેટલા દિવસમાં કામ પૂરું કરે એ આપણે શોધી શકીએ. મતલબ કે પેલા મારે કુલ કામ શોધવું પડશે, કુલ કામ આપેલો નથી. બરોબર, હાલ સ્ત્રી અને પુરુષનો કામનો દર આપેલો નથી, મતલબ કે બે વસ્તુ શોધી લઉં, એના પરથી મને આ જવાબનો આન્સર મળી જાય. જોઈએ સોલ્યુશન જોઈએ. તો હવે આપણે રકમ આપી હતી કે 6 પુરુષ વત્તા 5 મહિલા 12 દિવસમાં કામ કરે છે. આ રીતે આપણે લખી શકીએ, 2 6 પુરુષ ભેગા થાય અને 5 મહિલા ભેગા થાય ત્યારે 10 દિવસ લાગે છે કુલ કામ કરતા. બરોબર, ત્યારે આ જ કામ 4 પુરુષો અને 7 મહિલાઓ કામ કરતા 12 દિવસ થાય છે. મતલબ કે આવું મને સમીકરણ મળ્યું રકમ ઉપરથી. બરોબર, કોઈનું સાદરૂપ આપું તો સાદરૂપ આપું અને મહિલા અને પુરુષનો કામનો દર શોધવા માટે એના ગુણોત્તર સાદરૂપ બધે બંને બાજુ આપું તો 12M = 34 વુમન, મતલબ કે આ મને રેશિયો મળ્યો. હવે મારે શું કરવાનું છે? પુરુષના છેદમાં સ્ત્રી, મતલબ કે 2 નો ગુણોત્તર, અને 34 ના છેદમાં 12, મતલબ કે ગુણોત્તર મેળવ્યો 17 ના છેદમાં 6. હવે એનો મતલબ એવું થયું કે જયારે પુરુષ 17 કામ કરતો હશે ત્યારે સ્ત્રી 6 કામ કરતા હશે. એનો મતલબ એ જયારે એક પુરુષ 17 કામ પૂરું કરે ત્યારે એક જ સ્ત્રી 6 કામ પૂરું કરે, એનો મતલબ એવો થયો. તો હવે સુધી મારે કુલ કામ શોધવા માટે શું કરવું પડે? એમ ની કિંમત 17 અને W ની કિંમત 6, એ કોઈ પણ એક સમીકરણમાં મૂકવી દેવું પડે. આ સમીકરણમાં કે આ સમીકરણમાં હું કિંમત મૂકું, ધારો કે હું બીજા સમીકરણમાં કિંમત મૂકું તો શું થાય? 4 × m એટલે પુરુષ વત્તા 6W એટલે મહિલા, ગુણ્યા આખા કૌંસને 12. હવે આમાં એમ બરાબર મારે 17 મૂકવાના અને W બરાબર 6 મૂકવાના, કારણ કે પુરુષ અને સ્ત્રીનો કામનો દર મને મળી ગયો એક એક એનો. બરાબર, તો મને એના પરથી કુલ કામ મળી જાય. તો કુલ કામ મને જો એનું સાદરૂપ આપી તો મને 110 × 12, મતલબ કે 110 × 12 કામ કરવાનું કુલ કામ આટલું કરવાનું છે. આટલું કામ બાકી, આટલું ટોટલ કામ કરવાનું છે. બરોબર, હવે મને કુલ કામ મળી ગયું અને પુરુષ અને સ્ત્રીનો કામનો દર પણ મળી ગયો. તો અમારે શું કરવાનું? 6 સ્ત્રી અને 12 પુરુષોએ કેટલું કામ, આ કુલ કામ પતાવવા કેટલા દિવસ થાય એ મારે શોધવાનું હોય તો શું કરવું પડે? કુલ દિવસ શું કરવાનું? પેલા તો અહીંથી સમીકરણ બનાવવાનું, 12 પુરુષ વત્તા 6 મહિલા આખા કૌંસમાં ગુણાકાર દિવસ, કારણ કે આટલા મહિલા અને પુરુષ ભેગા થાય અને કેટલા દિવસ થાય એ આપણે ખબર નથી, પણ કુલ કામ આપણે ખબર છે કે આટલું કામ કરવાનું છે. તો આ સમીકરણ એની પરથી બને કે 12 પુરુષ વત્તા 6 મહિલા × દિવસ = 110 × 12 કુલ કામ. બરોબર, એના પરથી હું દિવસ શોધવા માટે શું કરું? 12 પુરુષ વત્તા 6 મહિલાને કુલ કામના નીચે જવા દો એટલે ભાંગી નાખું, તો અને એની કિંમત મૂકું તો એમ બરાબર પુરુષની કિંમત 17 અને સ્ત્રીની કિંમત 6 અને સાદરૂપ આપી આપલે તો શું થશે? ઉપર 110 × 12 છેદમાં આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 204 × 36, બરોબર, 204 વત્તા 36 204 વત્તા 36 સરવાળો આવે 240, અને સાદરૂપ આપી તો 11 ને છેદમાં 2, મતલબ કે 5.5 દિવસ થશે. મતલબ કે આ 6 સ્ત્રી અને 12 પુરુષને કામ પૂરું કરતા 5.5 દિવસ થશે. તો જોઈએ આપણે સાતમો દાખલો શું કહે છે? મીના અને તેની પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે. જો 8 વર્ષ પછી મીના અને તેની પુત્રીની ઉંમરનો ગુણોત્તર 3:1 હોય તો મીનાની હાલની ઉંમર કેટલી થાય? મતલબ કે આવા એમસીક્યુ ઉપર આધારિત પણ કરી શકાય અને જો ગણતરી કરવી હોય તો ગણતરી પણ કરી શકાય. આપણે ગણતરી જ કરી, ગણતરી જોઈએ તો મીના અને તેની પુત્રી મતલબ કે ડોટર અથવા તો સન મતલબ કે ડી લઈ લીધી પુત્રી, બરોબર, એનો ઉંમરનો સરવાળો છે 40 હાલની, બરોબર, 8 વર્ષ પછી એટલે કે એનો ગુણોત્તર આપેલો છે 3:1. તો શું કરવું પડે? મીનાની ધારો કે હાલની ઉંમર એમ છે હાલની ઉંમર અને એની છોકરીની ઉંમર ડી છે, તો 8 વર્ષ પછી બંનેમાં 8-8 વર્ષ ઉમેરવા પડે, એનો ગુણોત્તર 3:1 છે. મતલબ કે મારી પાસે એક સમીકરણ બની ગયું, મીના પ્લસ એની પુત્રીનો સરવાળો 40 છે. જ્યારે બીજું સમીકરણ શું બનશે આના ઉપરથી? અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો મીનાની એમ એટલે એમ પ્લસ 8 = 3D + 24, મતલબ કે આ અહીંયા ગુણાકાર થશે એટલે એની પરથી બીજું સમીકરણ મળશે m - 3D = 16. મતલબ કે આ બે સમીકરણ બન્યું, એમાં આપણે મીનાની કિંમત મીનાની ઉંમર શોધવાની છે. તો આપણે પહેલાં તો એક સમીકરણ એક અને બેને આપણે સાદરૂપ આપીએ તો શું થાય? m + D, આ મીનાનો એમ લીધો અને ડી એની પુત્રીનો, એની 40 વર્ષ છે. બીજું સમીકરણ મળ્યું m - 3D + 16, એટલે કે આનું સાદરૂપ આપી તો મને એની પુત્રીની ઉંમર 6 મળી જાય. બરાબર,
આ કૂતરીની ઉંમર 6 મળી એ સમીકરણ 1 અથવા 2 ગમે એમાં મૂકી દઈએ, જો સમીકરણ 1 માં મૂકીએ તો આપણે સીધી કિંમત મળી જશે. સમીકરણ 1 માં મૂકી તો એમ પ્લસ ડી બરાબર 40 હશે, એમ પ્લસ ડી બરાબર 40 હતા, એમાં 6 મૂકું તો ડી ની જગ્યાએ 6, તો મીનાની ઉંમર મેળી 34, એનો મતલબ કે મીનાની ઉંમર હશે અત્યારે 34 વર્ષની. જોઈએ આપણે આઠમો દાખલો. આઠમો દાખલો શું કહે છે કે વિરેશ એક રકમ સાદા વ્યાજે 1 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજનો દર 9% થી ઘટીને 6% થતો હોય તો તેને રૂપિયા 534 જેટલું નુકસાન થાય છે, તો તેને રકમમાં રોકાણ કેટલું કર્યું હશે, મતલબ એને કુલ રોકાણ કેટલું કર્યું હશે પેલા. તો એને શું કહે છે કે 9% દર હતો એમાંથી એને ઘટી ગયો 6%, તો એને જયારે સાદું વ્યાજ મળતું હતું એનાથી એને બીજું સાદું રૂપિયા મેળવ્યું એમાં કેટલો ઘટાડો આવ્યો, તો કે 534 રૂપિયાનો ઘટાડો આવ્યો. એનો મતલબ એને કઈ રકમ મૂકી હશે તો આટલો ઘટાડો આવે. તો જોઈએ સોલ્યુશન. સોલ્યુશન શું કીધું તો પી રકમ તો બંને સમીકરણમાં સરખી જશે, કારણ કે 9% એટલે કે પી મતલબ મુદત એ મૂકી હશે એ 6% મુદત હશે, એટલે બંને મુદત તો સરખી જશે, પણ ટકા બે માં અલગ અલગ છે. પેલા એને 9% હતા, હવે 6% હે. તો શું થયું આ 534 શું છે કે બંને વર્ષનું સાદું વ્યાજ, એટલે 6% સાદું વ્યાજ અને 9% સાદું વ્યાજ. તો શું થાય I1 - I2, I1 એટલે સાદું વ્યાજ માઇનસ બીજા વર્ષનું સાદું વ્યાજ, એ બેનો તફાવત આપેલો છે કેટલો 534 બરોબર. તો હું આ I1 બરાબર શું લખી કે P1 R1 N1 ના છેદમાં 100, પછી માઇનસ R2 I2 લખી શકાય P2 R2 N2 ના છેદમાં 100. હવે આ બેનો તફાવત તો મને આપેલો છે 534. હવે P મારે શોધવાનો છે, P બંનેમાં સરખા હશે, P1 અને P2 બંને સરખા હશે, તો હું એને કોમન કાઢી લઉં. તો કોમન કાઢી લઉં અને R1 ની જગ્યાએ 9, N તો 1 વર્ષ છે છેદમાં 100, માઇનસ R2 ની જગ્યાએ 6, N એટલે 1 છે છેદમાં 100, મતલબ કે આનું સાદરૂપ આપી તો 9 ના છેદમાં 100 માઇનસ 6 ના છેદમાં 100 એટલે 3 ના છેદમાં 100 થાય. હવે આનું P શોધવાનું છે તો આને સામેની બાજુ લાવો તો 334 × 100 ના છેદમાં 3, આનું સાદરૂપ આપું 17800 કિંમત. એનો મતલબ કે એને 17800 કિંમત મૂકી હશે, જો એને 17800 9% નું સાદું વ્યાજ શોધી અને 17800 નું 6% સાદું વ્યાજ શોધી અને બેનો તફાવત કરી તો આટલો જ મળશે આપણે. એના મતલબ કે એની મુદત કેટલી હશે 17800, એમાંથી આમાં ઓપ્શન 1 પણ નથી, મતલબ આન્સર આવશે ડી. જોઈએ નવમો દાખલો. નવમો દાખલો શું કીધું, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગનો સરવાળો કેટલો થાય. મતલબ આવા દાખલા તો સૂત્ર ઉપર મળી જાય, એનું સૂત્ર જ આપણી પાસે સીધું છે, n+1 2n+1/6, સીધું સૂત્ર મૂકી દેવાનું અને સાદું રૂપ આપી દેવાનું, એન એટલે 10 × n+1 એટલે 11, 2n+1 એટલે 21 ને છેદમાં 6, અને સાદું રૂપ આપી તો 385 રકમ આવશે. મતલબ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ 385 થાય. મતલબ કે આવા સીધા સૂત્ર ઉપર આધારિત દાખલા હોય છે. જોઈએ દસમો દાખલો. દસમો દાખલો શું કીધું, આની આપણે કિંમત શોધવાની, √8 પાછા કૌંસમાં 1 ના છેદમાં 3 એટલે 5મો એનું ઘનમૂળ, આ પેલા વર્ગમૂળ છે પછી એનું ઘનમૂળ, એની કિંમત શું થાય તો શોધવાનું થશે. જોઈએ તો પેલા એનું વર્ગમૂળ શોધવાનું પછી એની ઘનમૂળ શોધવાનું. પણ 8નું વર્ગમૂળ શોધી એના કરતા 8નું પેલા ઘનમૂળ શોધી લઈએ તો આપણે સીધું મળી જાય. તો આપણે શું કરી, વર્ગમૂળને પછી શોધશું, પેલા ઘનમૂળને શોધી લઈએ. આ ઘાતનો નિયમ છે કે કોઈ પણ ઘાત અડાવડી આપણે લખી શકીએ, પેલા આ ઘાતને અહીંયા લખી શકીએ, મતલબ ઘાત ઇટર અડાવડી લખી શકાય. તો પેલા 8નું ઘનમૂળ શોધીએ તો 2 થાય. હવે 2નું પાછું શું કરવાનું, વર્ગમૂળ શોધવાનું, મતલબ કે 2નું વર્ગમૂળ કેટલું થાય 1.41, મતલબ કે આન્સર આવશે ડી. આમાં 1.41 આપેલો નથી, મતલબ આન્સર આવશે ડી. જોઈએ આપણે 11મો દાખલો. 11મો દાખલો શું કહે છે કે કિશન એક કામ 25 દિવસમાં પૂરું કરી શકે છે, જ્યારે કિશન અને સુનિલ સાથે મળીને આ જ કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે. જો સુનિલને એકલાને આ કામ કરવું હોય તો કેટલા દિવસ થાય, મતલબ કે કિશન એકલાને 25 દિવસ થાય અને બંને સાથે કરે તો 15 દિવસ થાય છે. આ જ કામ જો સુનિલને એકલા કામ કરવું હોય તો કેટલા દિવસ થાય, તો જોઈએ શું કરીએ છીએ. કિશન એકલો 25 દિવસમાં કામ કરે અને કિશન અને સુનિલ બે થઈને કામ કરે 15 દિવસમાં, તો એને કુલ કામ કેટલું થયું આપણે શોધવું હોય તો એને બેનો લસ LCM લઈ લે, તો 25 અને 15 નો LCM થાય 75. તો 75 થયું, મતલબ કે 75 કામ કરવાનું છે. હવે સુનિલ કિશન 75 કામ કરે છે તો એક દિવસમાં કેટલું કામ કર્યું હશે, ધારો કે 25 બરોબર, તો એક દિવસમાં એને કેટલું કામ, એને 25 દિવસ લાગે છે 75 કામ કરતા, તો એક દિવસમાં કેટલું કામ કરતો હશે, તો એક દિવસમાં 3 કામ કરે, આજે 3 કાલે 3, 25 દિવસ 3 કામ કરતા 75 કામ થઈ જાય, મતલબ કે એનો એક દિવસનો કામનો દર શું થયો 3. જ્યારે આ બંને સાથે કરે અને 15 દિવસ થાય છે, મતલબ કે કુલ કામ 75 છે તો એક દિવસમાં કેટલું કામ કરતો હશે, તો એક દિવસમાં 5, એકદમ દરેક 15 દિવસ લખીને 5 5 5 કામ કરે તો 15 દિવસમાં કામ પૂરું થઈ જાય, મતલબ કે એક દિવસમાં કેટલું કામ કરતો હશે બંને થઈને 5 કામ.
મતલબ કે બંનેના એક દિવસ મને કામ મળી ગયું. કિશન એક દિવસમાં 3 કામ કરતો હશે ને, એના કિશન અને સુનિલ બંને સાથે મળીને 5 કામ કરતા હશે. તો એના પર આપણે એમ કહી શકીએ કે સુનિલ એક દિવસમાં કેટલું કામ કરતો હોય? તો 2. કેમ કે કિશન અને સુનિલ બંને થઈને 5 કામ કરે, તો કિશનની તો મને ખબર છે એક દિવસમાં 3 કામ છે, તો સુનિલ એક દિવસમાં કેટલું કામ કરતો હોય? 2. મતલબ કે સુનિલ એક દિવસમાં 2 કામ કરે છે, આજે 2 કાલે 2, એના એને 75 કામ કરવાના છે. તો કેટલા દિવસ થાય આપણે એવું શોધીએ, શું કરીએ? તો સુનિલને 75 કામ કરવા માટે કેટલા દિવસ થશે? તો જો એક દિવસમાં 2 કામ કરતો હોય તો કેટલા દિવસમાં એ 75 કામ કરે? અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ તો એનો કેટલા દિવસ મળી જાય? 75 × 1/2, મતલબ કે એને 75 × 2 કરવું એટલા દિવસ એને થશે. મતલબ કે જોવા જઈએ તો 32.5 જેવું સમથિંગ આવી શકે, મતલબ કે એકલા દિવસ થાય. તો 75 × 2 દિવસ સુનિલને આ કુલ કામ કરતા થશે. જોઈએ 12મો દાખલો. 12મો દાખલો શું કહે છે? જો 17 − 2 − y − 5 + y + 12 ભાગાકાર −7y = 8 હોય તો વાયની કિંમત શોધો. આમાંથી આપણે વાયની કિંમત શોધવાની, આમાં એમસીક્યુ પરથી કરી શકીએ, અને વાયની કિંમત શોધવી હોય તો આ રીતે પણ શોધી શકીએ. શું કહેવા માંગે છે? આ ભાગાકાર છે તો નીચે લઈ આવ્યા, અને અંદર આપણે 17 ને અહીં અંદર ગુણશું અને 5 ને અહીં અંદર ગુણી દઈએ તો 34 − 17 y, અહીં માઇનસ ના માઇનસ, અહીં 5 y અંદર ગુણ્યા, માઇનસ અહીં અંદર પ્લસ છે તો આ માઇનસ કાઉન્સ ની અંદર જાય તો માઇનસ થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ, મતલબ કે માઇનસ આવશે નિશાની. તો 5 × 12 એટલે 60 થશે, છેદમાં 1 − 7 y = 8 છે. આવાને આપણે સામેની બાજુ જવા દઈએ તો ગુણાકારમાં જશે, તો મતલબ કે 8 × 1 − 7x 7y. તો આનું સાદરૂપ આપી અંદર અને વાય વાય વાળા પદ ઉડાડી અને અચળ પદ ને આપણે સરવાળો બાદબાકી કરીએ તો શું મળશે? −22y − 26 = 8 − 56y, મતલબ કે આ કિંમત મળશે. આમાં પણ જો એક બાજુ વાય વાળા અને એક બાજુ અચળ પદ લઈ જાઓ તો શું થશે મને? −22y + 56y, મતલબ કે માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ થશે, બરાબર 8 પ્લસ આ બાજુ −26 છે, આ બાજુ આવે તો +26 થઈ જાય. અને સાદરૂપ આપીએ તો આ બાજુ 34y = 34, મતલબ કે વાયની કિંમત મળી 1. જોઈએ 13મો દાખલો. 13મો દાખલો શું કીધું? નીચેની શ્રેણીમાંથી આગા શ્રેણીનું આગામી પદ કયું હશે? મતલબ કે આ શ્રેણીનું આગળનું પદ કયું છે? આ શ્રેણી છે 5, 14, 22, 29 અને 35, મતલબ કે આનું આગળનું પદ શું હશે? તો જોયું તો પહેલા મેં અહીં જેનો સંખ્યાઓ છે તફાવત છે જોયો, તો આ બે સંખ્યાનો તફાવત છે 9, આનો છે 8, આનો છે 7, આ બે સંખ્યાઓ છે 6. તો હવે શું થયું? એક એક સંખ્યા ઘટતી જાય છે, 9, 8, 7, 6, 5. તો હવે કઈ સંખ્યા આવે? 5, મતલબ કે 35માં 5 ઉમેરું તો કેટલી સંખ્યા આવે? 40, મતલબ કે અહીં આગળનું પદ આવશે 40. આવશે સી. જોઈએ આપણે 14મો દાખલો. 14મો દાખલો શું કહે છે? એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 4√3 ચોરસ સેમી હોય તો તેની બાજુની લંબાઈ કેટલી હશે? મતલબ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું છે, મારે એની બાજુની લંબાઈ શોધવાની છે. સોલ્યુશન જોઈએ તો મારી પાસે ત્રિકોણ છે સમબાજુ, એનું ક્ષેત્રફળ છે 4√3, હવે એની બાજુ શોધવાની છે. તો સમબાજુ ક્ષેત્રફળનું સૂત્ર શોધવાનું, સીધું સૂત્ર આપણી પાસે છે. શું સૂત્ર છે? √3 / 4 બાજુનો સ્ક્વેર, મતલબ કે આ આપણું સૂત્ર છે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. આ સૂત્ર છે અને આપણી પાસે ક્ષેત્રફળ આપેલું છે, તે બંને સરખાવી શકીએ, કારણ કે સૂત્ર છે અને ક્ષેત્રફળ આપેલું છે, બે સરખું જ થાય. તેને સરખાવી એની પરથી આપણે બાજુની કિંમત મળી જશે. તો આપણે જોયું કે સામ સામેથી √3 ઉડી જશે અને આ 4 ગુણા ભાગાકારમાં છે, સામેની બાજુ ગુણાકાર થશે, મતલબ કે અહીંયા ગુણાકાર થશે તો એ શું થશે? 4 નો વર્ગ, અને આ બાજુ પણ વર્ગ છે તો બંને બાજુથી હું વર્ગ ઉડાડી નાખું તો બાજુની કિંમત મળી મને 4, મતલબ કે સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુ હશે 4 4 સેમી, તો જેનું ક્ષેત્રફળ 4√3 થાય. જોયું આપણે 15મો દાખલો અને આ વિડીયોનો છેલ્લો દાખલો. તો શું કહે છે છેલ્લો દાખલો? એક સાંકેતિક ભાષામાં ક્રિકેટનો કોડ ESKDMFV હોય તો હોકીનો કોડ શું થાય? મતલબ કે આનો કોડ આપેલો છે તો આ કોડ શું થાય? આ રીતની ગાતાની દાખલો છે, તો શું કરવું પડે? તો ક્રિકેટનો કોડ મને એના બધા નંબર યાદ હોવો જોઈએ, C = 3, R = 18, I = 9, C = 3, K = 11, E = 5, T = 20. હવે એના પરથી મને ESKDMFV આ બધી બને છે તો એના પણ કોડ મને ખબર હોવા જોઈએ. તો E નો 5, S નો 18, K નો 11, D નો 4, M નો 13, F નો 6 અને V નો 22. એનો મતલબ શું થયું? હવે આપણે પેટર્ન ખબર પડી ગઈ, પહેલામાં 2 વધશે, બીજામાં 1, ત્રીજામાં 2, મતલબ કે 2 1 2 1 2 1 વધારો થશે, બરાબર. આ આપણે એના ઉપરથી પેટર્ન ઉપર પેટર્ન ખબર પડી ગઈ. તો હવે હોકીમાં આપણે જોઈએ, હોકીનો સ્કોર પછી એના પછી
ઓનો સીનો કેનો અને એફનો સુધાર, એના કરતાં આપણે સીધું કરી દઈએ કે આમાં પહેલાં બે વધશે, પછી એક, પછી બે, પછી એક, પછી બે, પછી એક, એવી રીતના વધશે. તો એચમાં બે ઉમેરીએ તો શું થશે? એચ પછી આઈ અને જે બરોબર, પછી ઓ, પછી સીધો આવશે પી, પછી સી ડી ને ઈ, કારણ કે બે ઉમેરવાના છે એટલે ઈ આવશે. પછી કે માં આપણે સીધો કે, પછી એલ આવશે, પછી ઈ, પછી એફ અને પછી જી આવશે, મતલબ કે બે ઉમેરવાના છે તો જી આવશે, અને વાય પછી ઝેડ આવશે, મતલબ કે સાચો આન્સર આવશે જે પી ઈ એલ જી ઝેડ, એટલે કે સી આવશે. તો આપણે પંદરે પંદર દાખલા જોયા, આપણે આ પંદરે પંદર દાખલા જોયા અને એનું સોલ્યુશન જોયું. તો આપણે આ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને આ વિડીયોને લાઇક કરે અને આ વિડીયોને તમારા મિત્ર મંડળમાં જરૂર શેર કરે. અને આવા જ વિડીયો જોવા માટે હજી હું આવા વિડીયો અપલોડ કરતો રહ્યો જીપીએસસીની એક્ઝામના. તો મળીએ.